नमस्कार विद्यार्थी मित्रों, समर्पण ट्यूशन क्लासेस नी यूट्यूब चैनल पर तमारू फरी एक वार हार्दिक स्वागत छे। हूँ छु अविनाश साळकिया अने मारो विषय छे विज्ञान। तो विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे धोरण 10 नी अंदर विज्ञान विषय नी अंदर चैप्टर नंबर 3 धातुओ अने अधातुओ विषे घणी बधी माहिती मेळवी चूक्या छे, जेनी अंदर आपणे लास्ट विडियो लेक्चर नी अंदर धातुना रासायणिक गुणधर्मो एना विषय ऊपर वात करी हती। तो आजे आपणे विद्यार्थी मित्रों धातुओ अने अधातुओ कई रीते प्रक्रियाओ करे छे तेना विषयनी माहिती मेळवाना छीए। तो आशा छे विद्यार्थी मित्रों तमे मारो आ जे वीडियो छे तेने अंत सुधी जोजो, अने खास तमे जो मारा जूना वीडियो न जोया होय तो फरी एक वार ए वीडियो ने जोई लेजो अने त्यार पछी ज आ वीडियो ने जोजो, के जेथी तमने कम्प्लीटली आ विषयनी अंदर रहेलो जे टॉपिक छे ते तमने एकदम सीम्पल रीतना समझ पड़ी जाए। अने ए वीडियो जोवा माटे तमे राइट साइड पर अहीं आई बटन जे देखाय छे तेना पर तमे क्लिक करी शको छो, अने क्लिक करीने तमे ए वीडियो ने सारी रीते निहाळी शको छो। तो चलो विद्यार्थीओ, हवे आपणे वीडियोनी शुरुआत करिए। तो आजनो आपणो टॉपिक छे धातुओ अने अधातुओ वच्चे थती प्रक्रियाओ। तो आ जे प्रक्रिया छे तेमां सौथी पहेला धातु कोण छे, एटले के धातु कोने कहेवाय तेना विषयनो आपणने अंदाज होवो जोईए। तो सौथी पहेला धातु एटले शुं? तो धातु एटले मैं तमने वात करी दऊं के जे पण तत्व छे तेनी बाह्यतम कक्षामां एक बे के त्रण इलेक्ट्रॉन आवेला होय, केटला आवेला होय? एक बे के त्रण इलेक्ट्रॉन आवेला होय, तेमज तेओ शुं करता होय? इलेक्ट्रॉन गुमावता होय। शुं करता होय? इलेक्ट्रॉन गुमावता होय। अने पोते कयो आयन बनावता होय? तो के धन आयन बनावता होय। ओके, એટલે કે પોઝિટિવ ચાર્જ એ પોતે ક્રિએટ કરતા હોય તો એને શું કહેવાશે? તો કે એ બધી જ વસ્તુઓ છે તેને ધાતુ તરીકે ઓળખાય છે। શેના તરીકે ઓળખાય છે? ધાતુ તરીકે। ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ધાતુઓ એટલે શું? તો કે એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન આવેલા હોય એની બાહ્યતમ કક્ષામાં, એ પોતે ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે। તેમજ એ પોતે શું? તો કે ધન આયન બનાવે છે। ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી શું કરે છે? ધન આયન બનાવે છે, તેને આપણે શું કહીએ છીએ? તો કે ધાતુઓ કહીએ છીએ। ઓકે વિદ્યાર્થીઓ, ચાલો ત્યાર પછી અધાતુઓની વાત કરીએ। તો અધાતુઓમાં શું યાદ રાખવાનું? જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય। કેટલા આવેલા હોય? 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય, અને એ ઇલેક્ટ્રોન શું કરશે? હંમેશા મેળવશે। ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે, અને મેળવીને એ પોતે ઋણ આયન બનાવે છે। શું બનાવે છે? ઋણ આયન, એટલે કે નેગેટિવ ચાર્જ। ઓકે, તો જ્યારે એ પદાર્થ પોતે ઋણ આયન એટલે કે નેગેટિવ ચાર્જ બનાવે છે તો એ વસ્તુ શું દર્શાવે છે? કે એ જે પદાર્થ છે એટલે કે એ તત્વ છે તે આપણું અધાતુ છે તેવું આપણે કહી શકીએ। તો હવે આપણે અહીંયા જોવાનું એ છે કે આ દરેક એક બે કે ત્રણ જ કેમ ગુમાવે? આ છે 5, 6, 7 વાળા છે તે હંમેશા ઇલેક્ટ્રોન મેળવે જ કેમ છે? ઓકે, તો આના માટે આપણે ધોરણ 9 ની અંદર કંઈક એવી વસ્તુ શીખી ગયા હતા જેની તમને ઓલરેડી માહિતી છે જ, કે કોઈ પણ ધાતુ પદાર્થ હોય કે અધાતુ પદાર્થ હોય કે કોઈ પણ તત્વ હોય તે પોતાની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ધારણ કરવાની કેપેસિટી ધરાવે છે। અને જો તેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે તોને તો જ એ સ્ટેબલ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, એના સિવાય એ સ્ટેબલ સ્થિતિ પ્રાપ્ત કરી શકતું નથી। એટલે કે એ પછી હાઈલી અનસ્ટેબલ થઈ જાય છે। અનસ્ટેબલનો મતલબ કોઈની પણ સાથે એ ઇઝીલી પ્રક્રિયા કરી નાખે છે, એટલા માટે એની સ્ટેબિલિટી જાળવવા માટે સૌથી પહેલાં અગત્યની વસ્તુ હોય તો એ કઈ છે? તો કે એની અષ્ટક રચના પૂરી થયેલી હોવી જોઈએ। તો અહીં કેટલાક એવા ઉદાહરણોની આપણે વાત કરીશું કે જેની અંદર ધાતુ પદાર્થો કયા છે અને અધાતુ પદાર્થો કયા છે, તેની અંદર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતના ગોઠવાયેલા છે તે દરેકની ચર્ચા કરીશું, અને ત્યાર પછી એ બે અધાતુ અને ધાતુઓ છે તે કઈ રીતે પ્રક્રિયા કરે છે તેની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ। તો સ્ટાર્ટ કરીએ। તો એની અંદર ફર્સ્ટ આપણે ઉદાહરણ લેશું, જેની અંદર આપણું ઉદાહરણ નંબર 1 રહેશે NaCl। એટલે કે NaCl કઈ રીતના બને છે તે આપણે સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આ જે NaCl છે તે સૌથી અગત્યની વસ્તુ છે। ક્લિયર છે? તો NaCl બનાવવા માટે સૌથી પહેલાં આપણી પાસે રિક્વાયરમેન્ટ શેની છે? તો કે ધાતુ પદાર્થ તરીકે છે Na। ઓકે, એટલે ધાતુ તરીકે હું લખી દઉં છું, ધાતુ તરીકે છે આપણી પાસે Na। ચાલો, Na છે તો એની માટે ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો શું લખી શકીએ? તો કે 2, 8, 1 એવું લખી શકીએ। ધાતુ માટે ઇલેક્ટ્રોનની રચના શું છે?
सोडियम परमाणु क्रमांक 11 है एट इलेक्ट्रॉन रचना शू आ 2 8 1 आके हम शू थ तो आप जी गए आग मैं तमने कीधेलू कि जेनी बाह्यतम कक्षा में एक हो त्रण इलेक्ट्रॉन हो तो हमेशा गुमावशे एट सोडियम शू करते एक इलेक्ट्रॉन है गुमावे एट अँ थे एक इलेक्ट्रॉन शू थे गुमावशे एवं लखी सकी ओके जयरे ये इलेक्ट्रॉन गुमावशे तो एने कारण शेनी रचना थे तो कि सोडियम जे है तो आयन स्वरूपे क्रिएट थे एट्ले कि एने प्लस बनावशे अने प्लस पोते शू बनावे एक इलेक्ट्रॉन जे छे ते पोतानी अंदर थी छूटो पाड़े छे तो अहीं जे एने प्लस आयन आपणो बन्यो तेनी जो इलेक्ट्रॉन रचना लखवी होय तो शू लखी सकीए 2 8 0 कारण के एने एक इलेक्ट्रॉन शू छे ऑलरेडी गुमाव्यो छे ओके एटले एक इलेक्ट्रॉन आ रीतना आपणे दर्शावी सकीए। चलो त्यारबाद शू थशे तो कि आपणो क्लोरिन छे कोण छे क्लोरिन ते कयुं छे अधातु छे एवुं कही सकीए ओके तो अहीं लखी दऊं छूं अधातु अधातु तरीके से आपू क्लोरिन तो यनी बाह्यतम कक्षा इलेक्ट्रॉन रचना शू लखाशे ओवरऑल इलेक्ट्रॉन रचना थे 2 8 7 ने बाह्यतम कक्षा में केटला छे 7 छे तो मैं तमने कीधेलू कि 7 हो तो हमेशा शू करशे इलेक्ट्रॉन मेळवशे तो ये मेळवशे कई जगह पर थी तो मेळवा माटे छे ज ऑलरेडी आ भाई इलेक्ट्रॉन गुमावेलो तो ये इलेक्ट्रॉन ये पोते शू करी देशे मेळवी लेशे ओके अने ए इलेक्ट्रॉन मेळवाने कारणे ए पोते शू बनाई देशे Cl- શું બનાવી દેશે Cl- ને એટલા માટે શું બનાવી દેશે તો કે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું બનશે 2 8 8 ઓકે તો તમે અહીં જોઈ શકો છો કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનમાં જુઓ 8 8 આવ્યું તો એનો મતલબ આ જે આયન છે તે કેવો છે સ્ટેબલ છે એવું કહી શકીએ ઓકે દેખાવમાં સ્ટેબલ લાગે છે પણ રિયલમાં હાઈલી અનસ્ટેબલ છે કઈ રીતે એવું તમને પછી સમજાવું પણ આટલું ખ્યાલ આવ્યો પહેલાં કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા એ ખૂબ જ જરૂરી છે જો એ 8 ઇલેક્ટ્રોન હશે તો જ આ વસ્તુ શક્ય બનશે એના સિવાય આ વસ્તુ શક્ય બનવાની નથી। ચાલો તો એ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા તો હવે આની કુલ પ્રક્રિયા આપણે લખવી હોય ચાલો તો કુલ પ્રક્રિયા લખવી હોય તો હું અહીં લખી શકું છું ઓકે ધ્યાન આપજો તો આ સોડિયમ છે ઓકે ત્યારબાદ બીજું કોણ છે ક્લોરિન છે ઓકે સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલો આવશે ઇલેક્ટ્રોન 1 આવશે ક્લિયર છે અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે 7 આવશે તો એ રેડ સ્વરૂપે દર્શાવી દઉં છું ધ્યાન આપજો ક્લિયર તો હવે શું થશે અહીં મેં તમને કીધું તે મુજબ કે સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન છે તે કોને આપી દેશે ક્લોરિનને આપી દેશે કોને આપી દેશે ક્લોરિનને એને કારણે શું થશે તો કે આ જે સોડિયમ છે ક્લિયર આ સોડિયમ છે તે કેવો બનશે પ્લસ ચાર્જવાળો બની જશે क्लियर अने त्यार पछी आज है सीएल तो सीएल में शू थे तो एकदम सीम्पल है सीएल नी अंदर शू आवशे 1 2 3 4 5 6 सातमो इलेक्ट्रॉन आज लाल वालो है तो बैठो लखी दो ओके हवे एक इलेक्ट्रॉन क्या थी आयो सोडियम पास थी आयो आयरो इलेक्ट्रॉन है तो आयो ना अँ तो ए इलेक्ट्रॉन अँ ब्लू स्वरूपे दर्शाई दो तो आ शू बन से माइनस बनी जैसे क्लियर तो आ रीतना आपणुं ओवरओल संयोजन जे छे ते कयुं बनशे NaCl क्यों बन से NaCl क्लियर है विद्यार्थी तो आज NaCl बन्यू क्लियर तो ये सेने कारण बन्यू तो कि इलेक्ट्रॉननी आपले द्वारा बन्यू इलेक्ट्रॉननी आपले थी ने आने एक इलेक्ट्रॉन गुमाव्यो तो क्लोरिने एक इलेक्ट्रॉन शू करी लीधो मेळवी लीधो ने ए इलेक्ट्रॉन मेळव्यो एटला माटे शू बन्यू आपणो संयोजन बन्यू क्यों बन्यू NaCl क्लियर छे तो आ रीतना धातुओ अने अधातुओ एक बीजा साथे शू करे छे प्रक्रिया करे छे ने तेना द्वारा अनुवर्ती संयोजन प्राप्त करीए छीए शू प्राप्त करीए छीए अनुवर्ती संयोजन क्लियर छे तो नेक्स्ट टॉपिक पर आपणे आगळ वधीए एटले के आनी अंदरनुं बीजुं एक उदाहरण लईए के जेथी तमने हजू पण थोड़ी वधारे समझ पड़े ओके तो चलो आपणे नेक्स्ट बीजुं उदाहरण लईए नेक्स्ट आपणे उदाहरण नंबर 2 जोईए तो उदाहरण 2 में शू छे धातु ने अधातु थोड़ाक बदलाई जशे तो बीजा उदाहरण अंदर आप धातु तत्व तरीके लू छू हूँ MG एट मेग्नेशियम ओके तो आज मेग्नेशियम जे छे ते पोते शू करशे तो के एनी पहला तो इलेक्ट्रॉनिक रचना लखीए तो शू लखाशे 2 8 2 लखी सकीए क्लियर छे तो 2 8 2 छे इलेक्ट्रॉनिक रचना तो शू थशे तो के 2 इलेक्ट्रॉन ए पोते गुमावे छे एटले शू बनाई आपशे Mg+2 बनाई आपशे जयरे पोते Mg+2 बनावे छे त्यारे पोतानी अंदरथी 2 इलेक्ट्रॉन शू करी आपे छे दूर करी आपे छे तो 2 इलेक्ट्रॉन दूर थशे तो शू प्राप्त थशे तो कि Mg+2 है तेनी इलेक्ट्रॉन रचना शू थशे 2 8 0 लखी सके
क्लियर। एटले बाह्यतम कक्षा में 8 इलेक्ट्रॉन है, मीन्स एरो स्टेबल है। चलो नेक्स्ट शू थे, अधातु लीए तो अधातु तरीके पाछों हूँ क्लोरिन ज लू। तो क्लोरिन की बाह्यतम कक्षा में इलेक्ट्रॉन की रचना लखी हो टोटल तो 2, 8, 7 लखीए एट बाह्यतम कक्षा में 7 इलेक्ट्रॉन आए। तो ये 7 इलेक्ट्रॉन आए तो आ 2 इलेक्ट्रॉन में 1 इलेक्ट्रॉन है ने पहलो क्लोरिन लई लेशे एने कारण शूँ बनाई आपसे ही रहे तो कि सीएल माइनस बनावशे। शू बनावशे? सीएल माइनस। ओके, अने ज्यारे ए सीएल माइनस बनावे छे तो एने कारणे एनी इलेक्ट्रॉन रचना शू थई जशे 2, 8, 8 थई जशे। शू थई जशे? 2, 8, 8 थई जशे। क्लियर छे? त्यार पछी सेम वे आज एक क्लोरिन मळ्युं तेवी रीतना बीजू एक क्लोरिन हशे एटले के सेकेंड प्रोसेस सेम ज थशे। ओके, तेने कारणे पण बीजू आवुं संयोजन बनशे। केम? तो कि अहींया पण 2 इलेक्ट्रॉन छूटा पड्या छे एटले अहींया टोटल केटला क्लोरिनना अणुओ भाग लेशे? 2। ख्याल आवे छे? चलो तो नेक्स्ट जोईए। तो आना परथी आपणे प्रक्रिया लखीए तो शूँ लखी शकीए? तो कि आपणुं एम जी छे। ओके, तो एम जी नी बाह्यतम कक्षानी इलेक्ट्रॉनी रचना केटली आवशे? तो कि बाह्यतम कक्षा में 2 इलेक्ट्रॉन आवशे। तो ये आ रीतना दर्शाई दूँ छूँ हूँ, एक काम करी अहींया क्रॉस वड़े दर्शाए तो तमने थोड़ूक हजू वधारे विज्युअलाइज थाय। ओके, चलो त्यार पछी सेम वे बीजू कोण छे आपणुं? क्लोरिन छे। तो क्लोरिन जे छे ने ते आ रीतना रहीए, 2 क्लोरिन भाग लेवाना छे एटले सीएल सीएल लखी दऊं छूँ। ओके, समझ पड़े छे? चलो तो एनी आपणे बाह्यतम कक्षाने इलेक्ट्रॉन लखीए तो केटला आवशे? 7 आवशे। तो आ रीतना 7 इलेक्ट्रॉन लखी दीधा। क्लियर छे? चलो हवे शू थशे? तो कि एम जी जे छे एम जी ते पोते शू करशे? इलेक्ट्रॉननुं दान करशे। एटले आ जे छे ते इलेक्ट्रॉननुं ए पोते दान करी आपशे अने आ इलेक्ट्रॉन छे ते आ क्लोरिन पासे जतो रहे। ओके, तो एने कारणे शू थशे ओवरऑल? तो कि ओवरऑल प्रोसेस ने आधारे अहींया एम जी जे हतो तेनी पासे कोईपण इलेक्ट्रॉन बच्यो नहीं એટલે એમ જી પ્લસ 2 બની જશે। શું બની જશે? એમ જી પ્લસ 2। ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે? ઓકે, અને આપણો જે ક્લોરિન હતો તે ક્લોરિન 2 ટાઈમ્સ છે તો અહીંયા આપણે એક જ વખત લખી દઉં છું। ઓકે, અને ત્યાર પછી એની અંદર વાત કરીએ તો શું લખી શકીએ? તો તમે જોઈ શકો 1, 2, 3, 4, 5, 6, 7 એ તો છે જ, પ્લસ બીજો એક ઇલેક્ટ્રોન એની અંદર હજુ ઉમેરાઈ જશે ને એ ઇલેક્ટ્રોન આપણે આ ક્રોસ વડે દર્શાવીએ। ओके, અને અહીં કેટલા લખાઈ દઈએ? તો કે 2 લખી દઈએ આપણે ને આ કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે। ઓકે, 2 ટાઈમ્સ છે એટલા માટે અહીં 2 લખેલું છે। તો આને આધારે આપણું જે સંયોજન છે તે કયું પ્રાપ્ત થશે આપણને? તો કે એમ જી સી એલ 2। કયું પ્રાપ્ત થશે? એમ જી સી એલ 2। ક્લિયર છે વિદ્યાર્થીઓ? તો આ રીતના આપણે ઇઝીલી કોઈપણ સંયોજન જે છે એટલે કે ધાતુ અને અધાતુઓ વચ્ચે જે પ્રક્રિયા થાય છે તેના દ્વારા આપણે મેળવી શકીએ છીએ। ક્લિયર થાય છે? એકદમ પરફેક્ટ। જઈએ આગળ। તો આની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે આ જે આપણું એમ જી સી એલ 2 બનેલું, આગળ આપણું કયું બનેલું? એને સી એલ બનેલું। તો એને સી એલ માટે આપણે શું લીધેલું? એને પ્લસ પ્લસ સી એલ માઇનસ, દેટ્સ વાય શું પ્રાપ્ત થયેલું આપણને? એને સી એલ પ્રાપ્ત થયેલું। ઓકે, તો આ જે એને સી એલ ને એમ જી સી એલ 2 જે બને છે તેમાં ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। ખાસ કઈ? તો કે આ જે સંયોજન બને છે ને તેની અંદર જે ધન આયન છે અને ઋણ આયન છે તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે। કયું બળ લાગે છે? આકર્ષણ। તેને કારણે આ પદાર્થ આપણો પ્રાપ્ત થયો। ખ્યાલ આવે છે? અને એ અણુ સ્વરૂપે નથી, એ સમુચ્ય છે। સમુચ્ય એટલે કે ધન આયન અને ઋણ આયન એક બંને, એ બંને એકબીજા સાથે જકડાયેલા છે। ખ્યાલ આવે છે? અને એ જકડાવાને કારણે આ એક આખો સમુચ્ય બનેલો છે। ક્લિયર? એટલે કે આ સંયોજન આપણને પ્રાપ્ત થયું છે। તેવી રીતના સેમ વે NaCl પણ એ રીતના જ આપણને પ્રાપ્ત થયેલું જોવા મળે છે। સમજ પડે છે વિદ્યાર્થીઓ? તો નેક્સ્ટ ટોપિક આપણે આગળ વધશું। ક્લિયર? તો નેક્સ્ટ ટોપિક છે આપણું આયનીય સંયોજનના ગુણધર્મો, તો એના પર આપણે આગળ વધીએ। તો નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા કરીએ। નેક્સ્ટ ટોપિક છે આપણો આયનીય સંયોજનના ગુણધર્મો। તો સૌથી પહેલાં આયનીય સંયોજન કોને કહેવાય તેના વિશેનો આપણને કોઈ અંદાજ નથી। તો આપણને ખબર છે કે આપણે અગાઉ ભણી ગયા કે ધાતુ અને બીજું શાના વિશે ભણ્યા? અધાતુ। ઓકે, એટલે કે ધાતુઓ અને અધાતુઓ આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે, કોની વચ્ચે પ્રક્રિયા થાય છે? ધાતુઓ અને અધાતુઓ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે તો એને કારણે જે થતી પ્રક્રિયા હતી તેમાં ઇલેક્ટ્રોનની શું થતી હતી? આપલે થતી હતી। આપણે એનું એક્ઝામ્પલ જોયું કે સોડિયમ હતું, સોડિયમ તેણે એક ઇલેક્ટ્રોનનું શું કર્યું?
सीएल माइनस ने सॉरी क्लोरीन ने शू कर दान करू एट इलेक्ट्रॉन ने शू थी ते आग आपले थे यू कही सके तो ये आपले द्वारा निर्माण पामत जो संयोजन है तेने आप आयनीय संयोजन अथवा विद्युत संयोजक संयोजन कही ख्याल आयो विद्युत संयोजक विद्युत संयोजक संयोजन एट्ले शू अने आयनीय संयोजन एट्ले शू बने वस्तु सेम ज है फक्त ध्यान रखू कि धातु और अधातु में जो इलेक्ट्रॉन आपले थी तना द्वारा जो संयोजन बनू तेने आप शू कहूँ आयनीय संयोजन तरीके ओळखीशू। तो नेक्स्ट आप आयनीय संयोजन गुणधर्मो विषे बात करवानी है तो आयनीय संयोजन गुणधर्मो माटे आपणे सौथी पहला तमारी बुक में एक प्रवृत्ति आपी है तो प्रवृत्ति आपणे अभ्यास करीशू ने प्रवृत्ति द्वारा तमे कई रीते कोईपण आयनीय संयोजन गुणधर्म है नक्की कर सको तना विषय की महिती मेळवीए तो एना माटे सौथी पहला तमारी पासे जुदा जुदा आयनीय संयोजनों होवा जोईए। आपणे अहीं बे आयनीय संयोजनों जोया एक है NaCl ने एक है MgCl2 तो यनी अंदर तमारे शू करवा है तो कि एक स्पेच्युला लेवानी है स्पेच्युला मीन्स चमची ए चमची नी अंदर तमारे शू करवा है ए आयनीय संयोजन लई तेने गरम करवा है त्यार पछी एनी अवस्था में जे कोई पण फेरफार आवे छे ते नोंधवानो छे त्यार पछी ए आयनीय संयोजन द्रावण बनावानु छे द्रावण एटले के ए आयनीय संयोजन ने पाणी में उमेरी देवानु ने त्यार पछी तेनी अंदर थी विद्युत प्रवाह पसार करवानो छे ने तेना द्वारा तेनी अंदर थतो जे चेन्ज छे ते पण आपणे नोंधवानो छे। तो एने आधारे आपणे केटला गुणधर्मो अहीं दर्शाव्या छे ते जोई शकीए। सौथी पहला आवे छे एनी भौतिक अवस्था तो कोईपण आयनीय संयोजन छे तेनी भौतिक अवस्था हमेशा घन स्वरूप जोवा मळे छे। क्यूँ स्वरूप जोवा मळे छे घन ओके परंतु ए घन स्वरूप सेने कारणे छे तो के जे धन आयन अने बीजू कोण छे ऋण आयन धन आयन अने बीजू कोण छे ऋण आयन ए धन आयन अने ऋण आयन वच्चे ज्यारे प्रबल आकर्षण बल होय छे शुं होय छे प्रबल आकर्षण बल होय छे एने कारणे आ धन अने सखत जोवा मळे छे। ए जे पण संयोजन छे आयनीय संयोजन ते आपणने केवा जोवा मळे छे धन अने केवा जोवा मळे छे सखत जोवा मळे छे तेमज तेओ खूब सखत होवाने कारणे बरड छे बरड मीन्स ब्रिटल ख्याल आवे छे ग्रेफाइट जे छे ते पण खूब सखत छे छता पण शुं थाय छे तेने थोड़ीक पण फोर्स आपवामां आवे एटले तरत ज ए बटकी जाय छे एटला माटे एने शुं कहीए छीए आपणे बरड कहीए छीए। त्यार पछी तेने दबाण आपता ते तूटी जाय छे मैं तमने कीधुं तेम के आखू मीठू तमे लो तो आखू मीठाने तमे थोड़ूक पण शुं करो छो क्रश करो छो एटले थोड़ूक पण दबावो छो तो तरतो तरत ए शुं थई जाय छे ब्रेक थई जाय छे। तो ए ब्रेक थवानुं कारण शुं छे तो के एनो जे स्वभाव छे ते केवो छे बरड छे। त्यार पछी नेक्स्ट बात करिए तो गलन बिंदु अने उत्कलन बिंदु तो गलन बिंदु अने उत्कलन बिंदु तेमना खूब ज ऊंचा होय छे ऊंचा होवानुं कारण शुं तो के तेमनी वच्चे प्रबल आंतर आयनीय आकर्षण होय छे। क्यूँ प्रबल आंतर आयनीय आकर्षण कई रीते तो आपणने खबर छे के MgCl2 तेमां Mg प्लस टू हतुं अने Cl माइनस हतुं तो प्लस अने माइनस वच्चे हमेशा शुं थाय छे आकर्षण थाय छे अने आ आकर्षणनी वेल्यू बहु वधारे छे एटला माटे शुं थाय छे तो के आकर्षणने तोड़वा माटे नोंधपात्र प्रमाणमां ऊर्जानी जरूर पड़े अने ए ऊर्जा आपणे क्या स्वरूपे आपीए छीए तापमान स्वरूपे आपीए तेटली तेटला माटे शुं थाय छे तो के एना जे गलन बिंदु छे अने उत्कलन बिंदु छे ते खूब ज केवा जोवा मळे छे ऊंचा जोवा मळे छे। त्यार पछी एनी पाणीनी अंदरनी द्राव्यतानी वात करीए तो पाणीनी अंदर रहेली सॉरी ए कोईपण पदार्थने ज्यारे पाणीमां उमेरवामां आवे तो एनी द्राव्यता पाणीमां सौथी वधु द्राव्य छे कारण के पाणी पण पोते केवुं छे आयनीय छे कई रीते तो के एनी अंदर एच प्लस अने बीजुं शुं रहे छे ओएच माइनस ओके एटले एच प्लस ने ओएच माइनस आवे अने आ एमजी सीएल टू नी एटले के एमजी प्लस टू ने सीएल माइनस नी जो प्रोसेस करवामां आवे तो शुं थशे आ एच अने सीएल एटले के एच सीएल बनावशे अने पछी आ एमजी प्लस टू ने ओएच माइनस एटले शुं बनावशे एमजी ओएच ट्वाइस बनावशे ओके तो आज आखी प्रोसेस आपणने जोवा मळी ओके ते शुं दर्शावे के एनी द्राव्यता पाणीमां वधारे हशे परंतु ज्यारे तेओ बिन आयनीय द्राव्य जेवा के द्रावको जेवा के केरोसिन पेट्रोल एनी अंदर एनुं द्राव्य थतुं नथी कारण के तेओ आयनीय नथी। चलो त्यार पछी नेक्स्ट आवे छे विद्युतनुं वहन तो आयनीय संयोजनोना जे द्रावणो छे ते ज पोते विद्युतमां विद्युतनुं वहन करी शके એટલે ફોર એક્ઝામ્પલ અહીં એક બીકર લઉં છું એ બીકરની અંદર જ્યારે હું કોઈ આયનીય સંયોજન લઉં છું આયનીય સંયોજન તરીકે હું લઉં છું NaCl ઓકે NaCl પાણીમાં NaCLનું દ્રાવણ તો એની અંદરથી જ્યારે હું વિદ્યુત પ્રવાહ પસાર કરીશ તો એ ઇઝીલી પસાર થઈ શકશે એનું કારણ શું તો કે NaCl જે છે NaCl ઓકે NaCl તો NaCLની અંદર શું આવે તો કે એક છે Na પ્લસ અને એક છે Cl માઇનસ એટલે Na પ્લસ અને Cl માઇનસ બંને જ્યારે મિક્સ થઈ જાય છે
तो एने कारण शूँ थाय कि तमे एनी अंदर थी जरे विद्युत प्रवाहनु वहन कराओ छो एटले विद्युतनु वहन कराओ छो तो इजीली एनी अंदर थी वहन पामे छे। केम? तो के आजे एन ए प्लस ने सी एल माइनस जे छे ते पोते ए पोते दरेके दरेक इलेक्ट्रॉननु वहन करावे छे। एटला माटे ए पिघलित स्वरूप अने जरे एनु जलीय द्रावण होय छे तेमा ए तेओ विद्युतनु वहन करी शके छे, एना सिवाय तेओ विद्युतनु वहन करी शकता नथी। क्लियर छे विद्यार्थीओ? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। પરંતુ તે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકતા નથી, ઘન સ્વરૂપ જ્યારે હોય એમ જ પડી રહ્યું હોય ત્યારે તેની અંદર વિદ્યુતનું વહન જોવા મળતું નથી। એનું કારણ શું છે? તો કે એનું કારણ એક જ છે કે એ જે વિદ્યુતનું વહન થાય છે તેમાં મેઇન જવાબદાર હોય તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે। જ્યારે તેઓ આયનીય સ્વરૂપે હોય છે ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારના મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી, એટલા માટે તેઓ પોતે વિદ્યુતનું વહન કરી શકતા નથી। અને પીગલિત સ્વરૂપની અંદર પણ મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોવાથી તેઓ વિદ્યુતનું વહન કરી શકે છે। તો આશા છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની અંદર આપેલી દરેકે દરેક માહિતી સમજ પડી ગઈ હશે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી આપજો, તેમજ આને આધારિત જેટલા પણ ક્વેશ્ચન છે તેની એક પીડીએફ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપી છે તેની અંદર મેં અપલોડ કરેલી છે, તો તમે એ પીડીએફ ડાઉનલોડ કરી લેજો, તેમજ તેની અંદર આપવામાં આવેલા જેટલા પણ ક્વેશ્ચન છે તેનું સારી રીતે સોલ્યુશન કરી દેજો। અને કોઈ પણ વસ્તુની સમજ ન પડે તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, આપણે ફરી એકવાર એની અંદર ચર્ચા કરીશું। તેમજ તમને આ વિડીયો કેવો લાગ્યો તેની પણ કમેન્ટ કરજો, અને જો તમે હજુ પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરી એકવાર નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરીશું, ત્યાં સુધી હું રજા લઉં છું। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।